हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। धोरण 11 चैप्टर 7 चाली रह्यो अने एमां छेल्ले 23 लेक्चर पूरा करी चुक्या छे अने एमां पीसी तो भणी ज छे बधी, साथे वंदो पण अर्धो भणी गयो छे। अने वंदामां आपणे एनी प्रस्तावना, एनी बाह्य रचना जेम के उरस, उदर अने एनुं शीर्ष, एमां त्वचा, एनी आंतरिक रचनाओमां त्रण तंत्रो भणी चुक्या छे। हा, वंदाना आंतरिक त्रण तंत्रो बताई चुक्या छे, जेम के पाचन तंत्र, उत्सर्जन तंत्र अने रुधिराभिसरण तंत्र। આજે વંદાનો આંતરિક ચોથા નંબરનું તંત્ર ભણી રહ્યા છે, એ છે વંદાનું શ્વસન તંત્ર, વંદાનું રેસ્પિરેટરી સિસ્ટમ। હવે આજે ચોથું તંત્ર તો ભણી રહ્યા છે, પણ પાછળના જે પેલા બે તંત્રો હતા, એક રુધિરાભિસરણ તંત્ર અને બીજું પાચન તંત્ર, એની જેટલી લાંબી ઇન્ફોર્મેશન આજે નહીં ભણવાની। એ કેટલું લાંબુ લાંબુ બધું યાદ રાખવાનું હતું, બહુ લાંબી ઇન્ફોર્મેશન હતી, એટલી દોસ્તો આજે નથી। પણ દર વખતની જેમ ચોપડીમાં 3-4 લાઈનો પૂરું કરી જો એટલું જ ભણાવીશ, તો દર વખત કહું છું એમ જ, નીટમાં એ લોજિક આવવાનું નથી। એનાથી હાયર લેવલનું લોજિક અને એની અંદરની સંતાયેલી અંદરની હિડન લાઈનો પૂછાશે, જે આપણે મહેનત કરવી પડશે, ભણવી પડશે। એટલે ભલે ચોપડી 3-4 લાઈનો ગોખવા માટે, સમજવા માટે ઠીક છે, એ 3-4 લાઈનો સમજી લેવાશે, ગોખી લેવાશે, પણ એથી કોઈ ભલું નહીં થવાનું। પરિશ્રમ કરવો હોય તો મારી સાથે છો તમે, મેં તમને પહેલા જ કીધું। દોસ્તો, લેક્ચર ભલે નાનો હોય, પાછલા રુધિરાભિસરણ તંત્ર, પાચન તંત્ર જેટલું લાંબુ લાંબુ નથી યાદ રાખવાનું, પણ જો હમણે તમને આટલા નાના બંદામાં ખરેખર સાચું શ્વસન તંત્ર બતાવવા જાઉં ને, તો શ્વસન નળિકાની એટલી મોટી જાળ હોય, શ્વસન નળિકાઓની જાળથી બનતું આ તંત્ર તમે જોઈને જ કહી દો કે સર બહુ કોમ્પ્લેક્સ છે, બહુ જટિલ છે। એટલે દોસ્તો, સમજવાની દ્રષ્ટિકોણથી તો પાછળના બે લેક્ચર, રુધિરાભિસરણ તંત્ર, પાચન તંત્ર જેટલા લેવલનું આ આજનો લેક્ચર છે, આજનો ટોપિક છે, શ્વસન તંત્ર છે। ઇન્ફોર્મેશન એટલી બધી નથી, એટલે એ સારું છે। ઇન્ફોર્મેશન બેઝ લેક્ચર નાનો છે, વહેલો પૂરો થશે, પણ સમજાવવા ગયો છું, સમજાવું છું, એના કારણે થોડો લેક્ચર વધશે, થવો જોઈએ નહીં કરતા, બરોબર છે? અને હું સારું જ સમજાવીશ, સ્વાભાવિક છે। એટલે તમને ભલે અત્યારે દેખાડું, તમે કોરા કટ છો, બ્લેન્ક છો માઇન્ડથી, અત્યારે તમને દેખાડું તો એટલી બધી જાડો હશે, હમણાં દેખાડીશ તમને કે શ્વાસ જઈને તઈ તમને શ્વસન શ્વાસનળીની શાખાઓ શાખાઓ દેખાશે, આખું મોટું જાડું હશે, જોઈને એવું લાગશે કે બહુ જટિલ છે। પણ જ્યારે મારી જાતે મારી સમજણ પ્રમાણે તમને ઇમેજિનેશન એનું કરાવડાવીશ, ડ્રો કરાવડાવીશ, ત્યારે લેક્ચર પતશે ને, ત્યારે તમને સમજણ સાથે બધે બધી વસ્તુ યાદ રહી જશે, લાઈફ ટાઈમ લગી જોવી નહીં પડે। જો મારી વાતો સાંભળી હશે તો પાછળ તો લગાવ્યું ખબર પડી ને, એટલે ફૂલ કોન્સન્ટ્રેશનથી સાંભળ્યા કરજો દોસ્તો, બાકી જલ્દીથી તમે જાતે સમજવા ગયા ને તો પોસિબલ જ નહીં, તમને બધું સમજ પડશે, બરોબર? એટલે હું કહું એ રીતે નોટ, પેન, પેન્સિલ ફરીથી લઈને બેસી જાઓ, કઈ રીતે ઇમેજિનેશન કરતા જાઓ, કઈ રીતે દોરતા જાઓ, મારી માહિતી સાંભળીને એને ફોલો કરતા, ઓકે? ચલો બગાડ ટાઈમ બગાડે ચાલુ કરીએ। ચાલો, દર વખતની જેમ આપણે જે વંદો ભણી રહ્યા છે અત્યારે, એ આપણા સિલેબસ પ્રમાણે કયો છે? બધા વંદામાંથી મેઇન વંદો એ છે પેરીપ્લેનેટા અમેરિકા, બરોબર? એનું શ્વસન તંત્ર ચોપડીમાં હેડિંગ, તમારી નોટમાં હેડિંગ લાગી દેવું જોઈએ કે વંદાનું શ્વસન તંત્ર, એટલે અંગ્રેજીમાં કહેવાય વંદાનું રેસ્પિરેટરી સિસ્ટમ, કોક્રોચનું રેસ્પિરેટરી સિસ્ટમ અથવા વંદાનું શ્વસન તંત્ર। પહેલેથી કહી દઉં, આખો ટોપિક હું 4 પોઈન્ટમાં ભણાવી દઈશ, એટલે આપણો આજનો ટોપિક 4 પોઈન્ટમાં કવર કરવાનો છે, મારા રીતે, હું જે રીતે બનાવું છું, જે રીતે ઇમેજિનેશન કરો છો, એ રીતે 4 જ પોઈન્ટ થશે। ખાલી ખાલી કહી દઉં, ખાલી સાંભળી લો, પહેલો પોઈન્ટ, વંદાનું શ્વસન તંત્ર કેટલા કેટલા ભાગથી બનેલું છે, આમ 3 ભાગથી બનેલું, જમણા લખાય છે, તો વંદાનું આખું શ્વસન તંત્ર જે મોટું જાડું છે, જે મોટી આખી જાળ લાગે, નેટવર્ક લાગે છે, કેટલા ભાગથી બનેલું? 3, એક 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 પછી એક રિપીટ કરીશું, શાંતિથી ડિટેલમાં ભણીશું। ચાલો, બીજું, વંદાનું શ્વસન તંત્ર આવડી જાય પછી વંદામાં શ્વસન ક્રિયા, સ્વચ્છ શ્વાસની ક્રિયા। ત્રીજું, વંદો રેસ્ટિંગ પોઝિશનમાં, આરામમાં કેવી રીતે શ્વસન કરે, અને ઉત્તેજિત પોઝિશનમાં, ઇમરજન્સીમાં કેવી રીતે શ્વસન કરે, એટલે આરામમાં અને ઉત્તેજનાની સ્થિતિમાં, બંને અલગ અલગ સ્થિતિમાં કેવી રીતે શ્વસન કરે, શું ડિફરન્સ એ જોઈશું। અને ચોથું, છેલ્લું, વંદાના શ્વસન તંત્રમાં, શ્વસનની ક્રિયામાં શું રુધિર ભાગ ભજવે કે ના ભજવે એ જોઈશું। બસ, 4 પોઈન્ટ પૂરા, એટલે ટોપિક પૂરો, મારી રીતે મોડે કરવા, બરોબર? બધું અત્યારે કશું ના લાગશો, તો ખાલી ખાલી કીધું તમને, થોડું પિક્ચર કઈ દિશામાં જઈ રહ્યું છે એ ખબર પડે એટલી, તમારે તો હેડિંગ એટલું જ મારવાનું કે વંદાનું શ્વસન તંત્ર, એમાં 4 પોઈન્ટમાંથી પહેલો પોઈન્ટ કયો, વંદાનું શ્વસન તંત્ર કયા કયા ઘટકથી બને, તો પહેલો પોઈન્ટ, વંદાનું શ્વસન તંત્ર 3 ઘટકથી બને, 3 પ્રકારની ભાગથી, 3 પ્રકારના કોમ્પોનેન્ટથી બને। કયા કયા? સર ચલો કહો, તમને થોડું અંગ્રેજીથી પરિચિત કરાવું, ટ્રેકિયલ સિસ્ટમ ઓફ કોક્રોચ, એટલે વંદાનું શ્વસન તંત્ર,
કન્સિસ્ટ ઓફ શું ધરાવે, ત્રણ વસ્તુ ધરાવે. નંબર વન શ્વસન છિદ્ર એટલે સ્ટિગ્મા, સ્ટિગ્મેટા અથવા સ્પિરેકલ, સ્ટિગ્મેટા અથવા સ્પિરેકલ નું ગુજરાતી નામ શ્વસન છિદ્ર. બીજું એમાંથી નીકળે ટ્રેકિયા એટલે શ્વાસ નળી, અને શ્વાસ નળીઓની પણ પછી બહુ બધી પેટા શાખાઓ પડે, શ્વાસ નળીમાંથી બહુ બધી શાખાઓ પડે, સબ બ્રાન્ચ પડે, જેને કહેવાય ટ્રેકિયોલ્સ એટલે શ્વસન નલિકા અથવા સૂક્ષ્મ શ્વસન નલિકા. બરોબર, તો ફરી એક વાર આઈ રિપીટ ફ્રેન્ડ્સ, વંદાનું શ્વસન તંત્ર ત્રણ ભાગથી બનેલું હોય. નંબર વન સ્ટિગ્મેટા, સ્પિરેકલ્સ અથવા શ્વસન છિદ્ર, નંબર બે ટ્રેકિયા, અને નંબર ત્રણ શ્વસન નલિકા અથવા ટ્રેકિયોલ્સ. દેખાડું, થોડુંક દેખાડું છું, પછી ટેન્શન ના લેશો. હું જયારે કહું ત્યારે મારો આદેશ પડે ત્યારે તમારે ડ્રો કરવાનું છે, હું ડ્રો કરાવડાઈશ, ટેન્શન ના લેશો. વ્યવસ્થિત અત્યારે જેમ કહું એમ લખ્યા કરો, જયારે ડ્રો કરવાનું હશે ત્યારે ડ્રો કરાવડાઈશ, ત્યારે ડ્રો કરજો. અત્યારે ખાલી દેખ્યા કરો ને હું કહું એટલું લખ્યા. બરોબર, તો જો આ વંદાનું શ્વસન તંત્ર દેખાય છે, આખું જાડીઓ 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 અંદર દેખાય છે, પણ મેં અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરેલી છે પહેલેથી, એટલે વધારે વ્યવસ્થિત ખબર પડશે. બાકી વંદન ડિસેક્ટ કરો, વંદને કાપો અને ખોલી અંદર જુઓ, તાર રીતે આખું જાડું દેખાય શ્વસન તંત્રનું, છે ને. મેં પહેલા જ કીધું દેખીને ગભરે જવો એવું છે, પણ કશું અઘરું નથી, ભણતારો આવડી જશે. એમાં આ જેટલો લીલો લીલો ભાગ દેખાય છે ને શ્વસન છિદ્ર, જેટલો આ કાળો જાંબલી અને લીલો ભાગ દેખાય છે ને, એટલે કાળો જાંબલી લીલો એટલે આટલો આખો, આ બધું છે શ્વાસ નળી ટ્રેકિયા. અને એના પછી જેટલો પીળો ભાગ દેખાય છે ને, એ બધી એની પેટા શાખાઓ સબ બ્રાન્ચ જે કોષો અને સ્નાયુ સુધી પહોંચે, એને કહેવાય ટ્રેકિયોલ્સ એટલે શ્વસન નલિકાઓ અથવા સૂક્ષ્મ શ્વસન નલિકાઓ. બરોબર ને, આ રીતે ત્રણ ભાગથી આખું સ્વતંત્ર બને છે. ચલો જોઈએ, પહેલા પહેલું શ્વસન છિદ્ર, હેડિંગ વાગી જોઈએ શ્વસન છિદ્ર. તો વંદામાં શ્વસન છિદ્રો 10 જોડ આવેલા હોય, કેટલી સંખ્યા છે ફ્રેન્ડ્સ? 10 જોડ. સર ખબર ના પડી, અલા ભાઈ એક જોડ એટલે બે, વન પેર એટલે બે, 10 જોડ એટલે 20. ખબર પડી ને, 10 જોડ નો અર્થ શું? 20. એક જોડ એટલે બે, 10 જોડ એટલે 20. તો 20 શ્વસન છિદ્રો આવેલા હોય. સર 20 શ્વસન છિદ્રો, આટલા બધા શ્વસન છિદ્રો આવેલા ક્યાં હોય? તો કહી દઉં તમને, સાંભળો હવે આજના લેક્ચરમાં છે ને તમારે શું કરવાનું, હું ભણાવીશ ભલે વંદ, વંદાની બોડીની અંદરની રચના, પણ ભણતા ભણતા મારે ઇમેજિનેશન કેવું કરવાનું ખબર, જયારે હું બોલું ત્યારે તમારી રૂમને જ એક વંદો માન લો, કાં તો એક લંબ, ખબર બધી બસો કેવી હોય તો કે લંબ ચોરસ હોય, તો એક બસ માન લો, ચાલતી એક બસ માન લો, તો બસ માનો કે તમારી રૂમ માનો કે વંદાની બોડી માનો, ત્રણેયને એક સમાન રીતે કમ્પેર કરીને ઇમેજિનેશન કરતા હોય તો ક્યારે ગૂંચવાનું. જેમ કે વંદામાં તમને ખબર છે, ઉપરની ભાગ પૃષ્ઠ, નીચેનો ભાગ વક્ષ, સાઈડ પર ડાબી જમણી બાજુ પાશ્વ, આગળનો ભાગ જ્યાં શીર્ષ હોય એ અગ્ર, અને પાછળનો ભાગ જ્યાં મળદ્વાર હોય એ પશ્વ. અગ્ર પશ્વ, પાશ્વ, પૃષ્ઠ અને વક્ષ, ખબર છે. સેમ આપણી રૂમમાં એ છ ભાગ હોય, જે રીતે વંદાના છ ભાગ કીધા એ રીતે આપણી બોડી રૂમમાં પણ છ ભાગ હોય. કયા કયા? ધાબુ અને નીચેનું તળિયું, પૃષ્ઠ વક્ષ, લેફ્ટ રાઈટ સાઈડ દિવાલ, અને આગળની પાછળની ભાગે પણ દિવાલ કાં તો બારણું. ખબર પડી ને, તો અગ્ર પશ્વ, પાશ્વ, પૃષ્ઠ અને વક્ષ, એ રીતે તમારી રૂમ પણ છ બાજુની છે, બસ પણ કોઈ પણ છ બાજુ ધરાવે, અને તમારો વંદાની અંદરની બોડીમાં પણ છ ભાગ છે, છ બાજુઓ છે, છ સરફેસ છે. ઓકે સર, ખબર પડી. બસ હવે જેમ બોલું ને એમ એ રીતે ઇમેજિનેશન કરતા, ઇમેજિનેશન કરો કે તમારી રૂમમાં ડાબી અને જમણી દિવાલ ઉપર બહુ બધી બારીઓ છે. ડાબી બાજુ 10 બારીઓ ગણલો, જમણી બાજુ 10 બારીઓ ગણલો. બસ તમારી રૂમમાં ડાબી ને જમણી બે બાજુએ 10-10 બારીઓ, એટલે ટોટલ 20 બારીઓ છે. તો તમારી રૂમમાં ડાબી જમણી પાશ્વ ભાગે 20 બારીઓ છે. બસ એ જ તમારા સુશ્વસન છે. ખબર પડી, ઇમેજિનેશન આવ્યું ને? સેમ અહીંયા પડ્યું છે. તો વંદાની બોડીમાં પણ એની ડાબી અને જમણી બે બાજુએ 20, 10 આમ 10 આમ, એટલે 20 એટલે 10 જોડ શ્વસન છિદ્રો, સ્પિરેકલ્સ અથવા સ્ટિગ્મેટા આવેલા છે. એક્ઝેક્ટ ક્યાં બતાવું છું પણ તમને બાજુ તો ખબર પડી ક્યાં છે, એટલે અહીંયા પર જો 10 અહીંયા પર હશે અને 10 અહીંયા પર હશે, ડાબી જમણી પાશ્વ બને. બરોબર તમને ખબર દોસ્તો? અહીં મને જો વંદાનો પૃષ્ઠભાગે જે પેલી કાયટીનની કાયટીનની પ્લેટ હોય, કાયટીનની તકતીઓ, કાયટીનની પ્લેટ હોય પૃષ્ઠભાગે, તેને શું કહેતા હતા? ટર્ગમ. નીચેથી વક્ષ ભાગે તેને શું કહેતા હતા? સ્ટર્નમ. ટર્ગમ, સ્ટર્નમ, અને ડાબી જમણી બાજુએ જે કાયટીનની પ્લેટ હોય તેને શું કહેતા હતા? પ્લુરા. તો બસ આ પ્લુરા પર આવેલા, ડાબી જમણી બાજુએ જે પેલી કાયટીનની પ્લેટો હોય ને, કાયટીનની પ્લેટો, એ કાયટીનની પ્લેટો પ્લુરા પર
છિદ્રો આવેલા હોય એટલે બારીઓ આવેલી હોય એ બારીઓ એ છિદ્રો એ વિન્ડો ને શ્વસન છિદ્ર સ્પિરેકલ્સ સ્ટિગ્મેટા કહેવાય. એક્ઝેક્ટ જુઓ, ચાલો દેખાડું, દેખાય છે, સાંભળજો, હું તમને રફલી ડ્રો કરીને બતાવું, લખતા જજો, જે જે લખાવું એ તો લખતા જ જવાનું છે. માન લો આ છે, આમાં માન લો કે તમે 25 વાર કીધું કે વંદનારો ઉરસ પ્રદેશ ત્રણ ખંડો બનેલો હોય, પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પશ્વ ઉરસ, ત્રણ ભાગ થી વંદનારો ઉરસ પ્રદેશ બને અને 10 ખંડો શું હોય, ઉદર પ્રદેશ, ખબર જ છે. તો ખાલી કરી ઇમેજિનેશન કરીએ કે ડાબી જમણી બાજુ જે પ્લુરા નામની કાઇટિનની પ્લેટો છે તેની ઉપર જોજો, પૂર્વ ઉરસ અને મધ્ય ઉરસની વચ્ચે હોય પહેલી જોડ છિદ્ર. બીજી જોડ છિદ્ર મધ્ય ઉરસ અને પશ્વ ઉરસની જોડાણ પર. આ ભૂલ ના કરતા, રફલી અત્યારે જે કરાવું ને કરતા જાઓ, ડ્રો પણ કરતા જાઓ રફલી, બરોબર છે. તો પહેલી જોડ છિદ્ર અને બીજી જોડ છિદ્ર, એટલે બે જોડ છિદ્ર, અલા ભાઈ બે જોડ છિદ્ર ઉરસમાં આવેલા હોય. ક્યાં આવેલા હોય? ઉરસમાં આવેલા. ઉરસ એ શ્વસન છિદ્ર કહેવાય. ઉરસ શ્વસન છિદ્ર બે જોડ હોય, એટલે ટોટલ ચાર હોય, બે ડાબી બાજુ બે જમણી બાજુ. ઉરસમાં પણ ક્યાં સર? ઉરસમાં તો ત્રણ ખંડ હોય, તો પૂર્વ ઉરસ મધ્ય ઉરસ ની જોડાણ સ્થાને, મધ્ય ઉરસ પશ્વ ઉરસ ની જોડાણ સ્થાને, એક એક જોડ, બે પાર્શ્વ બાજુ. એક્ઝેક્ટ ખબર પડી. ઓકે, ઉદરમાં, ચલો ઉદરમાં જોઈ લઈએ. ઉદરમાં આઠ જોડ હોય, બાકી બચ્યા કેટલા ભાઈ? બે જોડ તો ઉપર આવી ગયા, તો ઉદરમાં કેટલા? આઠ જોડ, એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. એવી રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આઠ લેફ્ટ આઠ રાઈટ સાઈડ બાજુ, એટલે આઠ જોડ ઉદરમાં એને કહેવાય ઉદરીય શ્વસન છિદ્ર, બે જોડ ઉરસમાં એને કહેવાય ઉરસીય શ્વસન છિદ્ર, અને બે વત્તા આઠ ટોટલ થયા 10 જોડ શ્વસન છિદ્ર, બરોબર છે. એક્ઝેક્ટ ક્યાં હોય ખબર પડી ગઈ દોસ્તો. જોઈ લો, મેં આ વસ્તુને ઝૂમ કરીને બતાવીશ, જયારે ડ્રો કરવાનું છે ત્યારે બતાવીશ. અત્યારે રફલી કહું છું, તો રફલી ડ્રો કરો બાજુમાં અને જે લખો એ લખતા જાઓ, બાકી વ્યવસ્થિત આપણે ડ્રો કરીશું. દેખાય છે ને બધું? બસ તો આ. ઓકે, ચલો જોઈએ આગળ, વાંચો અને લખતા જાઓ. શું કીધું મેં? કે વંદાના શ્વસન છિદ્રને સ્ટિગ્મેટા અથવા શું કહેવાય? સ્પિરેકલ્સ. ઓકે, ઇટ ઓલ્સો કોલ સ્પિરેકલ. શ્વસન છિદ્ર એ બહારનું વાતાવરણ એટલે બહારની હવા અને અંદર રહેલી શ્વાસ નળી, વંદાની અંદર રહેલી શ્વાસ નળી અને વંદાની બહાર રહેલું બહારની હવા, બહારનું વાતાવરણ, બંનેને સંપર્કમાં રાખે. સિમ્પલ છે ને? વંદાનું જ્યાં શ્વસન છિદ્રો છે જે બે પાસો બાજુ આવેલી, એટલે વંદા એટલે ભાઈ તમારી રૂમની બારીઓ એ તમારી રૂમની અંદરનું વાતાવરણ અને તમારી રૂમનું બહારનું વાતાવરણ, બંનેને મિક્સ કરે કે ના કરે, સેમ અહીંયા પર એવું. તો અહીંયા પર જે આ બારીઓ છે, આ વિન્ડો છે, આ શ્વસન છિદ્રો છે, એ શ્વસન વંદાની અંદરની બોડીની શ્વાસ નળી અને વંદાની બોડીની બહારનું પર્યાવરણ, વાતાવરણ, હવા ને એકબીજાથી કનેક્ટ કરે. જોઈ લો, કેટલી હોય? શ્વસન છિદ્રો પ્લુરા પર આવેલા હોય. ક્યાં આવેલા હોય? પ્લુરા નામની તકતી, મેં કીધું ડાબી જમણી બાજુ કાયટીની પ્લેટ, એટલે પ્લુરા પ્લુરા પર આવેલા હોય. કેટલી હોય? 10 જોડ, એટલે 20, અને બે જોડ ઉરસમાં, આઠ જોડ ઉદરમાં. એ બે જોડનું એક્ઝેક્ટ મેં કીધું કે ઉરસમાં એક જોડ પૂર્વ અને મધ્ય બે ઉરસની વચ્ચે, અને બીજી જોડ મધ્ય અને પશ્વ ઉરસની વચ્ચે. એક્ઝેક્ટ જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી લખી કાઢો વ્યવસ્થિત, બરોબર. ચલો આગળ. બસ સર, એક્ઝેક્ટલી શ્વસન છિદ્ર હોય કેવું? પોઝિશન ખબર પડી ગઈ, કેટલા હોય ખબર પડી ગઈ, પણ એક્ઝેક્ટ કોને શ્વસન છિદ્ર હોય કેવું? ચલો દેખાડો શ્વસન છિદ્ર કેવું હોય. જોજો, હું તમારી સાથે ડ્રો પણ કરતો. આ દેખાય દોસ્તો? આ એક શ્વસન છિદ્ર, જેવું એક એવા બાકીના 19, 20-20 સરખા જ હોય ને, આપણે એક જ જોઈએ એટલે 19 ભણ્યા બરાબર, એટલે 20-20 ભણ્યા બરાબર. ચાલો, આ શ્વસન છિદ્ર ગોલ છે, અને ગોલ કે અંડાકાર દેખાતું શ્વસન છિદ્ર ની ઉપર એક સરસ કાયટીનનું બનેલું આવરણ હોય, રક્ષણ કરતું આવરણ. દેખો સર, દેખાય છે? બસ આ કાયટીનનું બનેલું જે આવરણ છે ને, આ કાયટીનનું બનેલું હું જાંબલી જાંબલી આવરણ દોરી રહ્યો છું. ઓકે, જોઈ લો, આ એક શ્વસન છિદ્રનું મેં આવરણ દોર્યું, દેખાય છે તમને? બસ આ જે જાંબલી જાંબલી આવરણ છે, ઓય લીલું લીલું હતું, એ શું છે? શ્વસન છિદ્ર. દોરતા જાઓ મારી સાથે મિત્રો, શ્વસન છિદ્ર.
श्वसन छिद्रनी ऊपर काइटीन नु बनेलू एक रक्षण करतु आवरण आ जांबली रंग नु काइटीन नु श्वसन छिद्रनी फरते आयेलू रक्षण करतु आवरण काइटीन नु बनेलू लखी राखजो काइटीन नु बनेलू आ आवरण जेने कहेवाय पेरिट्रीम शू कहेवाय पेरिट्रीम सर खबर पड़ी श्वसन छिद्रनी एक्झेक्ट पाछळ दोस्तों हवानो संग्रह करतु पोटर होय एथी जेवी हवा अंदर आवे ने ए हवा डायरेक्ट अंदर ना जती हवा अंदर आया पछी अहीं थोड़ी वार संग्रह पामशे आ संग्रह करतो विस्तार जेने कहेवाय श्वसन पोटर गुजराती नाम तो गमे तेवा बनावशे अंग्रेजी क्यारे बदलाय नहीं यूनिवर्स छे बधी जग्या सेम ज रहेशे तो अंग्रेजी नाम छे एट्रियम तो एट्रियम ज लखीश श्वसन कोटर एटले श्वसन हवा भरेलू कोटर हवानुं कोटर एटले श्वसन कोटर अथवा अंग्रेजी साचुं नाम एट्रियम बराबर एटले हवा अंदर आवे श्वसन छिद्र मार्फते त्यां अहींया थोड़ी वार स्टोर रहेशे ओके एट्रियम मां छेने गड़नी होय एट्रियम में गड़नी होय जो देखाणो जो अभी एक गड़नी होय देखाय गड़नी ना बे भाग छे जेनी पर बहु बधा वाड़ छे अने चीकणी चीकणी होय श्लेष्मय युक्त होय म्यूकस वाड़ी होय एटले श्लेष्म वाड़ी होय चीकणी चीकणी होय ऊपर थी वाड़ धरावे छे पक्षमो जेवो नंदन आ गड़नी ने कहेवाय ब्रिस्टल प्लेट शु कहेवाय ब्रिस्टल प्लेट एक प्रकार की गड़नी थसे शु के जो मानो के हवा अंदर आई श्वसन छिद्र माथी श्वसन कोटर में आई श्वसन कोटर में आ इतली बे बे पट्टीओ वच्चे बे प्लेट वच्चे इतली ओछी गैप छे के मांड मांड हवा अहींथी पसार थईने आगळ वधशे अने ज्यारे अहींथी आगळ वधशे ने दोस्तों त्यारे एमां रहेला वाड़ એમાં રહેલું ચિકાસયુક્ત શ્લેષ્મ એ હવામાં આવતો કચરો ધૂળના રચકણ અને કોઈ પણ હાનિકારક વસ્તુ ને ગાડી લેશે ત્યાં ચોંટાડ દેશે અને બહાર કાઢી નાખશે એટલે માત્ર ને માત્ર આટલી નાની ગેપમાંથી અંદર હવા જ જઈ જશે હવા જ પસાર થઈ જશે બીજું કશું નહીં એટલે એક પ્રકારનું હવાને ગાળ લીધી બરોબર સર સમજ પડી ગઈ જેવું આગળ જશો એવું જ આગળ જતા આ શ્વસન કોટર એક વાલ બનાવે જોઈ લો देखा एक सांकड़ो वाल बन्यो जो खाली एक सांकड़ो वाल बन्यो सरस बस आ वाल माथी हवा मांड मांड पसार थई शकशे आटा ऊंचा व्यास माथी डायमीटर माथी ख्याल आयो एटले आ वाल जो लखी राखजो वाल जो देखाय जो अने वाल पछी चालू थई जाय श्वास नळी ट्रेकिया एटले आपणो पहेलो भाग पूरो श्वसन तंत्र त्रण भाग नु बने एमांथी पहेलो भाग पूरो श्वसन छिद्र पछी बीजो भाग श्वसन नळी श्वास नळी ट्रेकिया अने तीजो भाग ट्रेकियोल्स एटले श्वसन नलिका तो चलो पहेलो भाग तो पूरो थयो बीजो भाग हवे जोईशुं अहींथी शुं चालु थई गयुं श्वसन नळी बराबर ए श्वसन नळी मां पण लखाई दउं ने तमने ए थोड़ो आपने ड्रॉ करी राखो श्वसन नळी मां पण एटले श्वास नळी मां जेने आपणे तमे कहो छो श्वास नळी आ श्वास नड़ी जयरे श्वसन छिद्रम थी निकलती हो श्वसन छिद्री शुरू थी आग निकलती होनी त्रण ब्रांच पड़ से केम ए हमें थोड़ी वे कहू छूट याद रखो तरह त्रण ब्रांच पड़ से त्रण शाखा पड़ से दरेक वीसे वीस श्वसन छिद्रो मे निकलती श्वास नड़ी ट्रेकिया आग जी त्रण ब्रांच में वेचाई जाए ये नियम हम दिखाड़ीश केवी रीते केम ओके अंदर से आर शू तब दौरो आ जांबली जांबली अंदर मोटा मोटा अपूर्ण सियाकर की कड़ियों दौरी ए अपूर्ण सियाकर की कड़ियों काइटीन की बनी अपूर्ण सियाकर की कड़ियों एने कहवाय टेनिडिया शू कहवाशे दोस्तों टेनिडिया एटले आ श्वास नड़ी तो दौरी पर श्वास नड़ी अंदर चलो रंग बदली कड़े कन्फ्यूजन न श्वास नड़ी अंदर सर आ ते कर बताई रहा छो आ अपूर्ण सियाकर की कड़ियों जांबली जांबली अपूर्ण सियाकर जांबली जांबली श्वास नड़ी में लाल लाल अपूर्ण सियाकर की कड़ियों एनु नाम छे सु इंटीमा अथवा टेनिडिया इंटीमा अथवा टेनिडिया तो इंटीमा अथवा टेनिडिया एक प्रकार की अपूर्ण सियाकर की कड़ियों छे जे श्वास नड़ी ना पोलाण में आवेली होय जेनाथी श्वास नड़ी संकोचाय तर वधारे पड़त संकोचाय ना जाय कारण के तमे विचार करो वच्चे कशु मूकी दो तमे मानो ने तूटेली बंगड़ी छे बंगड़ी गोड़ होय ए तमारी बंगड़ी गोड़ होय तो ए गोड़ बंगड़ी ने तमे तोड़ नाखो वच्चे थी तो अर्धु अर्धु गोल थई गयो ते अर्धु गोड़ बंगड़ी अर्धी गोड़ बंगड़ी एटले तूटेली बंगड़ी ने तमे वच्चे मूकी दो तो एवी बहु बधी बंगड़ीओ वच्चे मूकी दो तूटेली सी 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 सी
અપૂર્ણ સી આકારની બંગડીઓ મૂકી દો તો થશે શું ખબર છે, આ શ્વાસનળી અમુક લેવલ લગીને સંકોચાશે, પછી બહુ લેવલ બહુ વધારે પડતું સંકોચાય નહીં. કેમ? તો કે વધારે પડતું સંકોચાવા જશે આ શ્વાસનળી તો વચ્ચે પેલી કડીઓ નડશે, તમે સી આકારની કડીઓ વચ્ચે ગોઠવી દીધી છે એટલે એ આને વધારે પડતી સંકોચાવા નહીં, એટલે કોલેપ્સ નહીં થાય, શ્વાસનળી વધારે પડતી સંકોચાઈને બગડી નહીં, લિમિટ સુધી સંકોચાશે, લિમિટ સુધી વિસ્તરણ પામશે, લિમિટ સુધી સંકોચાશે, લિમિટ સુધી વિસ્તરણ પામશે, વધારે પડતી સંકોચાઈ નહીં જાય, સંકોચ એને ડિસ્ટ્રોય નહીં થઈ જાય, કોલેપ્સ નહીં થાય, બગડી નહીં, તો રક્ષણ કરે. બરોબર ને? બસ આટલી વસ્તુ છે. ફરી એકવાર જોઈ લો દોસ્તો, ભલે વાર લાગે, શ્વસન છિદ્ર એ પાર્શ્વ બાજુએ હોય, 10 જોડ હોય એટલે 20 હોય, 10 લેફ્ટ સાઈડ, 10 રાઈટ સાઈડ, 2 જોડ ઉરસમાં, 8 જોડ ઉદરમાં, વંદાના પાર્શ્વ ભાગે પ્લુરામાં આવેલી હોય, કાયટીનની બનેલી પ્લેટોમાં આવેલા હોય, દરેક શ્વસન છિદ્રની ફરતે એક કાયટીનનું બનેલું કવચ હોય, આવરણ હોય, જેને કહેવાય પેરિટ્રિક, રક્ષણ કરે. દરેક શ્વસન છિદ્રની પાછળ એક હવા ભરેલું કોટર હોય, વાયુ કોટર, હવા કોટર, અથવા કીધું ને મેં એટ્રીયમ, જે સાચું નામ છે, ગુજરાતી નામ તો 25 પ્રકારના બનાવાશે પણ બધા કોઈ ઓથેન્ટિક નથી, અંગ્રેજી યુનિવર્સ છે, સાચું છે એટ્રીયમ. ઓકે, તો જે હવા ભરેલું કોટર છે એટ્રીયમ છે, એ એટ્રીયમમાં વચ્ચે જે બહારથી હવા અંદર આવવાની છે શ્વસન છિદ્ર મારફતે, એ હવાને ગાળવા માટે 2 પ્રકારની પ્લેટ આવેલી હોય, જેને કહેવાય બ્રિસ્ટલ પ્લેટ, વાળવાળી પ્લેટ, બ્રિસ્ટલ એટલે વાળ, વાળવાળી પ્લેટ એટલે બ્રિસ્ટલ પ્લેટ, એમાંથી હવા ગળે ને આગળ જતી વાલ આવેલો, જે વાલ કંટ્રોલ કરતો હોય આખું શ્વસન છિદ્રનું કામ, ક્યારે ખોલવું, ક્યારે બંધ થવું, ક્યારે હવા અંદર લાવી, ક્યારે હવા બહાર લાવી, આખું કંટ્રોલ કરે આ વાલ. ચોપડીમાં લખેલું છે વાલનું, વાલનું વર્ણન કરેલું છે, એટલે મેં અહીંયા ધ્યાન આપીને કહું છું કે વાલ આવેલો હોય અને વાલની પાછળ થી ચાલુ થઈ જાય આખી શ્વસન નળી, અને દરેક શ્વસન છિદ્રમાંથી નીકળતી શ્વસન નળી, શ્વાસ નળી, ટ્રેકિયા, 3 સબ બ્રાન્ચ ધરાવે, 3 પેટા શાખાઓ ધરાવે, જે રીતે અત્યારે દેખી રહ્યા છે. એટલે સર, શ્વસન છિદ્ર તો બધે બધા 20 એટલે 10 જોડાવા દેખાય, કમ્પ્લીટ ખબર પડી, કોઈ કન્ફ્યુઝન નહીં, કોઈ કન્ફ્યુઝન હે નહીં યાર, રાઈટ? ચલી હવે આગળ બઢતે, નંબર 2, એ પોઈન્ટ નંબર 2 નહીં, પોઈન્ટ નંબર 1 જ ચાલે છે, 4 પોઈન્ટ કહેવાનું છે ને, એમાંથી પોઈન્ટ તો 1 જ ચાલે છે. પોઈન્ટ 1 માં પહેલો ભાગ પૂરો, શ્વસન છિદ્ર, બીજો ભાગ શ્વસન નળી, શ્વાસ નળી, ટ્રેકિયા. બરોબર, તમે જોઈ શકો છો અહીંયા એક ની એક જ વસ્તુ છે, જે પહેલા મેં અંગ્રેજી, પહેલા ગુજરાતી માં કીધું, અંગ્રેજી માં કે પેરિટ્રીમ, કાયટીન ની બનેલી રિંગ છે, જે સ્પિરેકલ એટલે શ્વસન છિદ્ર ની ફરતે આવેલી હોય. બરોબર છે, શ્વસન છિદ્ર તમને દેખાય જવું હોય, દેખાય છે ને શ્વસન છિદ્ર, એમાં પેરિટ્રીમ કાળું કાળું જે દેખાય છે, પછી આપેલી બ્રિસ્ટલ પ્લેટ, ખ્યાલ આવે બધી બ્રિસ્ટલ પ્લેટ છે, આપણે આ નાના વાળ નહીં દોરવાના, આપણા સિલેબસમાં આટલું છે બ્રિસ્ટલ પ્લેટ. બરોબર, આ શ્વસન કોટર છે, પછી આ વાલ છે, પછી પાછળથી ટ્રેકિયા એટલે શ્વસન નળી ચાલુ થઈ જાય, એમાં દેખાય છે ને દોસ્તો ઇન્ટીમા અથવા ટેનિડિયા, સી આકારની અપૂર્ણ કડીઓ. ચલો આગળ જોઈએ, એટલે પહેલી હવા સ્પિરેકલ શ્વસન છિદ્રમાં આવશે, શ્વસન છિદ્રમાંથી હવા શ્વસન કોટર, વાયુ કોટર, હવા કોટર અથવા એટ્રીયમમાં જશે, અને એટ્રીયમમાંથી હવા ટ્રેકિયા એટલે શ્વસન નળીમાં જશે. દેખીશું આપણે કેવી રીતે જાય અત્યારે. ચાલો હવે એક ઇમેજિનેશન કરાવું, મેં ના કીધું અત્યારે કે આપણે એવું ઇમેજિનેશન કરી કે બસ છે, તમારી રૂમ છે, કાં તો બંદાની બોડી છે, એને આમ ઉભી રાખીશ, તમે ઇમેજિનેશન કરો આમ ઉભી રાખીશ, આમ આમ છે ને, એની જગ્યાએ હું આમ કરી દઉં, એટલે તમને અત્યારે તમારી બાજુ કદાચ રાઈટ સાઈડ દેખાતી હશે, એવી લેફ્ટ સાઈડ પણ છે. ચલો પેલા લેફ્ટ સાઈડ બાજુ જોઈએ, તો હવે થોડો ટોપિક ચેન્જ થાય છે. બહુ મોટા મોટી 6 શ્વસન નલિકાઓના કાંડ આવેલા હોય, એટલે શ્વસન નલિકાઓના લાંબા લાંબા દંડા આવેલા હોય, શ્વાસ નળીના બહુ જ મોટા પહોળા લાંબા દંડા, એટલે એને કહેવાય લંબકાંડ, બોડીને આખા લંબ છે એટલે લંબકાંડ, લંબકાંડ, સાંભળો લંબકાંડ એટલે બહુ જ મોટી મોટી શ્વસન શ્વાસ નળી, બહુ મોટી મોટી શ્વાસ નળી જે 6 હોય, 6 એટલે 3 જોડ, 3 જોડ અથવા 6 શ્વાસ નળી જે લાંબી ને પહોળી છે, આખી બોડીને સમાન, આખી બોડી એમ તો શ્વસન છિદ્રને લંબ છે પણ આખી બોડીને સમાંતર છે, એટલે ભૂલ ના કરતા, આખી બોડી, જો બોડી આમ છે ને, બોડી આમ છે ને, તો બોડીને બોડીને સમાંતર છે, પણ શ્વસન છિદ્ર આજુબાજુ એટલે લંબ છે, ખ્યાલ આવે છે? એટલે શ્વસન છિદ્ર આ છે, તો શ્વસન છિદ્રને આખી બોડીમાં લાંબા લાંબા દંડા છે, તો શ્વસન છિદ્રને તો લંબ જ છે, જો શ્વસન છિદ્રને લંબ છે, પણ જે આખી વંદાની બોડી છે એ બોડીને સમાંતર છે, તો બોડીને સમાંતર શ્વસન છિદ્રને લંબ 6 એવી મોટી મોટી શ્વાસ નળીઓ આવેલી હોય, જેને કહેવાય લંબકાંડ. તમારી રૂમ ઇમેજિનેશન કરજો કે તમારી રૂમની ડાબી જમણી દિવાલ ઉપર બારીઓ છે 20, અને તમારી રૂમમાં
બારીઓની નજીક જ, બારીઓની નજીક જ ઉપરની બાજુ એક જોડ, એટલે એક આમ એક આમ લાંબી લાંબી શ્વસન નલિકાઓ છે, શ્વાસ નળી છે, જેને કહી દો શું પૃષ્ઠલંબકાંડ. આપણે એક 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 બાજુ જો આવું છે તો તમે એવું બસ આ સમજી ગયા દોસ્તો, તમે તરી ગયા. અને હું સમજાવીશ તો ખબર પડશે જ, ખાલી શાંતિથી પેશન્સ થી જોયા કરો, ધીરજ થી જોયા કરો, કોન્સન્ટ્રેશન થી જો. પહેલા લેફ્ટ સાઈડ, જેવી રીતે ઘડિયાળની બાજુ લેફ્ટ સાઈડ ઇમેજિન, તો લેફ્ટ સાઈડ ઇમેજિનેશન કરીએ તો લેફ્ટ સાઈડ એવી છ હશે, એક ઉપર એક વચ્ચે અને એક નીચે. એક ઉપર છે એને કીધું પૃષ્ઠલંબકાંડ, વચ્ચે છે એને કીધું પાર્શ્વલંબકાંડ, અને નીચે છે એને કીધું પશ્વલંબકાંડ. પશ્વ પૃષ્ઠ પાર્શ્વ, પશ્વ કરતા છે ને સાચું અને સારું નામ વક્ષ હશે, બરાબર? તો પશ્વકાંડ નાખજો, વક્ષ લખી કાઢો, કારણ કે અત્યારે વંદામાં આપણે એને વક્ષ કહીએ છીએ, બરાબર ને? તો વક્ષ, અત્યારે હું મારી બોડીમાં કહેતો હોય તો મારી બોડીમાં પગ બાજુ એટલે પશ્વ, પણ આમાં પશ્વ નહીં, અમે વક્ષ, એટલે વક્ષલંબકાંડ, પાર્શ્વલંબકાંડ અને પૃષ્ઠલંબકાંડ એવું લખી કાઢો. પૃષ્ઠલંબકાંડ, પાર્શ્વલંબકાંડ અને વક્ષલંબકાંડ ત્રણ ડાબી બાજુ આવ્યા, એટલે દેખાય છે? જો તમને દેખાડું, ચલો આમ છે અને આમ કરું તો એક અહીંયા હશે પૃષ્ઠલંબકાંડ, એક અહીંયા હશે પાર્શ્વલંબકાંડ, અને એક અહીંયા હશે વક્ષલંબકાંડ. તો વક્ષ, પાર્શ્વ, પૃષ્ઠ ત્રણ લંબકાંડ અહીંયા છે. સેમ જમણી બાજુ પણ ત્રણ લંબકાંડ હશે, પૃષ્ઠ, પાર્શ્વ, વક્ષ. દેખી લો, જમણી બાજુ બતાવું છું એટલે આને આમ કરીને બતાવું છું, આ બાજુ હશે પૃષ્ઠ, પાર્શ્વ અને વક્ષ. પશ્વ ના લગતા વક્ષ લખજો, ભૂલથી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. ઓકે, તો ત્રણ પીલી બાજુ, ત્રણ આ બાજુ તમારી રૂમમાં ઇમેજિનેશન કરો, ત્રણ આ બાજુ લાંબા લાંબા દંડા છે, ત્રણ આ બાજુ લાંબા લાંબા દંડા, જેને કીધું લંબકાંડ, મોટા મોટી શ્વાસ નળી. સર શ્વસન છિદ્ર અને લંબકાંડ શું જોડેલા હોય? જોડેલા હોય થોડું ઇમેજિનેશન કરો, જો આગળ ભણાવી દઉં ફરીથી દેખાડ, જોડો વ્યવસ્થિત. ચાલો, ઉરસમાં કેટલા શ્વસન છિદ્રો? બે. ઉદરમાં કેટલા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. દેખાય ને? ગુલાબી ગુલાબી બે જોડ, ભૂરા ભૂરા આઠ જોડ, એટલે દસ આ બાજુ. તમને એક જ બાજુ દેખાય છે અત્યારે, જમણી બાજુ. દસ પીલી બાજુ પણ હશે પાછળની બાજુ, દસ ડાબી બાજુ હશે ને, અત્યારે દસ તમને જમણી બાજુ દેખાય છે. આ દસે દસ યાદ કરો, આ દસે દસ માંથી શું નીકળે? શ્વસન કોટર, એટ્રીયમ, એટ્રીયમ માંથી શ્વાસ નળી, અને શ્વાસ નળી ત્રણ બ્રાન્ચ પડે, યાદ કરો ને ભાઈ, ત્રણ બ્રાન્ચ પડે, દેખાય છે ને? એટલે આ શું? શ્વસન છિદ્ર. ના શું ખબર પડે દોસ્તો, ઇમેજિનેશન એટલું પાવરફુલ. શ્વસન છિદ્ર, શ્વસન છિદ્ર ની પાછળ એટ્રીયમ આવેલું હોય, અને એટ્રીયમ પછી શું ચાલુ થાય? શ્વાસ નળી, ટ્રેકિયા, અને ટ્રેકિયાની ત્રણ બ્રાન્ચ પડે, યાદ કરો ટ્રેકિયાની ત્રણ બ્રાન્ચ. એક બ્રાન્ચ ગઈ પૃષ્ઠલંબકાંડ સાથે, બીજી બ્રાન્ચ ગઈ પાર્શ્વલંબકાંડ સાથે, અને ત્રીજી બ્રાન્ચ ગઈ વક્ષલંબકાંડ સાથે. આ રીતે દરેકે દરેક મેં કીધેલું કે વિશે 20 શ્વસન છિદ્રોમાંથી નીકળતી શ્વાસ નળી ત્રણ બ્રાન્ચ બતાવે. એ ત્રણ બ્રાન્ચ જતી હતી કઈ? અહીંયા જતી હતી. ત્રણે ત્રણ બ્રાન્ચ, એક બ્રાન્ચ જોડાય પૃષ્ઠલંબકાંડ સાથે, બીજી બ્રાન્ચ જોડાય વક્ષલંબકાંડ સાથે, ત્રીજી બ્રાન્ચ જોડાય પાર્શ્વલંબકાંડ સાથે. જો ફરીથી બધે બધા જેવું આ બાજુ બતાવ્યું એવું જ પીલી બાજુ છે, દેખવું છે હજી સારું? જોયું એક આ બાજુ બતાવ્યું, સેમ જેવું જમણી બાજુ દેખ્યું એવું ડાબી બાજુ પણ દેખી લો. બે બાજુ આવી રીતે દસ દસ શ્વસન છિદ્રો માંથી નીકળતી શ્વાસ નળી ત્રણ ત્રણ બ્રાન્ચ નીકળે, અને ત્રણે ત્રણ બ્રાન્ચ ત્રણ ત્રણ લાંબા લાંબા દંડા સાથે જોઈન્ટ થાય, જેને કીધું મોટી શ્વાસ નળીના લંબકાંડ. ખબર શું ના પડે, ઇંગ્લિશમાં છે એક ડોર્સલ એટલે પૃષ્ઠ, લેટરલ એટલે પાર્શ્વ, અને વેન્ટ્રલ એટલે વક્ષ. થઈ ગયું ને? એક જમણી બાજુ, એક ડાબી બાજુ, બરોબર, સેમ ટુ સેમ. જેવું આ બાજુ દેખ્યું એવું પેલી બાજુ પણ હોય. થઈ ગયું ને? હવે દોરવાનું ચાલુ કરો. ચાલો, હવે મારી સાથે આકૃતિ દોરતા એટલે ખબર પડે. ચલો, પેલા આવું દોર દેવાનું, વિડીયો પોઝ કરતા રહેજો, હું અત્યારે સળંગ જ બોલ દઉં છું, પણ તમે જયારે આટલું દોરો પછી જ આગળનું વિડીયો પ્લે કરજો, એટલે વચ્ચે વચ્ચે પોઝ કરતા રહેજો. ચાલો, આટલું દોર્યું. સર, દેખાયું અમને કે આ ઉપરનો ભાગ ઉરસ છે, જેમાં બે જોડ એટલે ચાર બતાયા, અને આ ભાગ ઉદર છે જેમાં આઠ જોડ એટલે સોળ બતાયા. સોલ વત્તા ચાર વીસ થઈ ગયા સર, કમ્પ્લીટ ખબર પડી. ચલો દોસ્તો, ના હું ખબર પડે પત્યું દોસ્તો, ફટાફટ આમાંથી યાદ કરો શ્વસન કોટર, એના પછી શ્વસન નળી એટલે શ્વાસ નળી, અને શ્વાસ નળીની ત્રણ બ્રાન્ચ કાળો બધામાંથી શ્વસન નળી ત્રણ બ્રાન્ચ.
રીતે આપણે અત્યારે આપણે ડાબી બાજુ જોઈએ છે, જમણી બાજુ પણ દોરીશું, પણ પહેલા ડાબી બાજુ બ્રાન્ચ કાઢો. ચાલો એને સર મોટી કરીને બહાર બતાવો, તો બહાર મોટું પણ દોરી, બીજા પેજ પર મોટું દોરતા જાઓ આની સામે. સર એકવાર કહી દો, ચાલો એકવાર તમારી સેવામાં હાજર. આ શું છે? ભૂરું ભૂરું શ્વસન છિદ્ર. શ્વસન છિદ્રમાં સર આ શું છે? લીલું લીલું યાદ કરો, પેરિટ્રીમ. સર આ શું છે? લાંબુ લાંબુ એ છે શ્વસન કોટર, એટ્રિયમ. એમાં આ શું છે સર? એ છે બ્રિસ્ટલ પ્લેટ. બરોબર, ભલે ના દેખાય, હું પહેલા તમને બધું લખાઈ ચુક્યો છું. આ શું છે? તો કે આ છે વાલ. એના પછી શું ચાલતું હતું? શ્વાસ નળી આપણે દોરીએ છીએ. ઓકે, એટલે છે પેરિટ્રીમ. ઓકે, થઈ ગયું ને? હવે જોજો, આ એક દોર્યું, હવે જમણી બાજુ 10, ડાબી બાજુ 10, એટલે તો થશે 20. આપણે એક જ ડ્રો કરીએ, એકમાં જેવું હશે એવું જ 20 માં થવાનું છે. ચાલો, એના પછી જે ચાલુ થાય એ શું છે? કાળી કાળી જેટલી બતાવી છે, ટ્રેકિયા. ટ્રેકિયા એટલે શ્વાસ નળી. એની ત્રણ શાખા, એક પૃષ્ઠ શાખા, એક પાર્શ્વ શાખા, એક વક્ષ શાખા. ઓકે, એ ત્રણે ત્રણ કાંડ સાથે જોડાશે. પૃષ્ઠ શાખા, હવે આ પૃષ્ઠ શાખા એ પૃષ્ઠ લંબકાંડ સાથે જોડાશે. પાર્શ્વ શાખા પાર્શ્વ લંબકાંડ સાથે જોડાશે. વક્ષ શાખા વક્ષ લંબકાંડ સાથે. ત્રણે ત્રણ તો અત્યારે ડ્રો કરવું પોસિબલ નથી, આપણે એક જ દોરીએ વચ્ચેવાળો. વચ્ચેવાળો કાંડ દોરીએ, એ છે પાર્શ્વ લંબકાંડ. બરોબર, તો પાર્શ્વ લંબકાંડ જો મેં દોર્યું, દેખાય છે? તો વચ્ચેવાળી પાર્શ્વ લંબકાંડને મળી. એવી છે, આ પાર્શ્વ લંબકાંડની ઉપર એક પૃષ્ઠ લંબકાંડ હશે, આપણે દોરી નહીં શકાતા, કારણ કે પૃષ્ઠ લંબકાંડ દોરશે નીચેનો પાર્શ્વ ઢંકાઈ જશે. દોરતા નથી, પણ આની ઉપર એક પૃષ્ઠ લંબકાંડ હશે. જો આપણે આ જ દોર્યો છે, કયો? પાર્શ્વ લંબકાંડ. દેખાય છે ને જાંબલી જાંબલી? એની ઉપર એક પૃષ્ઠ લંબકાંડ પણ હોય, પણ એ દોરીશું તો નીચે વાળું ઢંકાઈ જશે, દોરતા નથી. એટલે એક શાખા જે આ છે, આ શાખા છે એ પૃષ્ઠ લંબકાંડ સાથે જોઈન્ટ થાય. નીચે વાળો દોરતા નથી, નીચે વાળો જે છે એ છે વક્ષ લંબકાંડ. એક શાખા છે વક્ષ લંબકાંડ સાથે જોઈન્ટ થાય, તો એક વક્ષ લંબકાંડ સાથે જોઈન્ટ થાય, એક પાર્શ્વ લંબકાંડ સાથે જોઈન્ટ થાય, અને એક વક્ષ સાથે જોઈન્ટ થાય, એક પૃષ્ઠ લંબકાંડ સાથે જોઈન્ટ થાય, અને વચ્ચે વાળી પાર્શ્વ લંબકાંડ સાથે જોઈન્ટ થાય. એટલે આપણે પાર્શ્વ વાળો દોરીએ, તો જો પાર્શ્વ લંબકાંડ સાથે એક જોઈન્ટ થઈ, ફરીથી પાર્શ્વ લંબકાંડ સાથે એક તો જોઈન્ટ થઈ, એટલે પૃષ્ઠ લંબકાંડ ની ઉપર હોય એની સાથે પૃષ્ઠ શાખા, વક્ષ લંબકાંડ નીચે હોય તેની સાથે વક્ષ શાખા જોઈન્ટ થાય. આપણે એક જ દોર્યો, એકમાં જેવું થયું બધું થવાનું છે. અને હવે આ લંબકાંડોમાંથી લોટ્સ ઓફ, બિલીવ ના કરો, એટલી બધી શ્વાસ નળીઓ નીકળે. બરોબર, આ બધા લંબકાંડોમાંથી, છ છ લંબકાંડમાંથી, અત્યારે આપણે એક જ દોર્યો છે, એટલે ત્રણા બાજુ ત્રણા બાજુ, લેફ્ટ રાઈટ, બધા લંબકાંડો લગીને તો પિક્ચર ખબર પડી ને, કે બહારથી લંબકાંડ સુધી પિક્ચર ખબર પડી. ફરી એક વાર કહી દઉં, બહાર શ્વસન છિદ્ર, ત્યાંથી શ્વસન કોટર, ત્યાંથી વાલ, ત્યાંથી શ્વાસ નળી, શ્વાસ નળી ત્રણ શાખા, અને ત્રણ શાખા જોઈન્ટ થાય લંબકાંડ સુધી. ઓકે, લંબકાંડ લગીને ખબર પડી. હવે સર લંબકાંડમાંથી, લંબકાંડમાંથી પણ દોસ્તો લોટ્સ ઓફ લોટ્સ ઓફ લોટ્સ ઓફ શાખા નીકળે, જોયું, દેખાય છે? એ જેટલી પેલા અહીંયા શાખા દેખાડી એ બધી શાખાઓ પણ શ્વાસ નળી જ છે, ભૂલ ના કરતા, એટલે નામ દર્શન કરતા રહેજો મારી સાથે દોરો ત્યારે. આ પણ શ્વાસ નળી છે, આ પણ શ્વાસ નળી છે, અને આજે દોરી એ પણ મોટી શ્વાસ નળી છે, પણ એનું નામ આપ્યું લંબકાંડ. અત્યારે આપણે દોર્યું છે પાર્શ્વ લંબકાંડ, એટલે પૃષ્ઠ વક્ષ લંબકાંડ પણ હોય ઉપર નીચે. તો લંબકાંડ માંથી પણ બહુ બધી શું નીકળી? લીલી લીલી શ્વાસ નળી. અને હવે દોસ્તો આ શ્વાસ નળીની ફર્ધર બ્રાન્ચ પડશે, હજી એના પછી આ શ્વાસ નળી વિભાજિત થશે, અને મેં બતાવી છે પીળી પીળી. જેટલી આ લીલી લીલી શ્વાસ નળીમાંથી જેટલી પણ લાખો હજારો બ્રાન્ચ પડે, એ બધી બ્રાન્ચને કહેવાય જૂની ચોપડીમાં લખતા હતા શ્વાસ વાહિકા. હવે નવી ચોપડી ગુજરાતી લખે છે શ્વસન નલિકા. શ્વસન નલિકા પણ કઈ નહીં, આપણે અંગ્રેજી તો બોલીએ જ છે સાથે, એટલે અંગ્રેજી તો યુનિવર્સલ છે, ક્યાંય ખોટું નહીં હોય. અંગ્રેજીમાં એને કહેવાય ટ્રેકિઓલ્સ. એટલે મેં તમને અંગ્રેજી નામ સાચું કીધું પેલા, ટ્રેકિઓલ્સ. શું કહેવાય? ટ્રેકિઓલ્સ એટલે શ્વસન નલિકા. હા, કેટલીક બુકો લખે છે સૂક્ષ્મ શ્વસન નલિકા. તો સૂક્ષ્મ શ્વસન નલિકા જે હોય તો યાર શ્વાસ વાહિકા કો, શ્વસન નલિકા કો, સૂક્ષ્મ શ્વસન નલિકા કો, કાં તો અંગ્રેજી નામ સાચું ટ્રેકિઓલ કો. એ શ્વાસ નળીની ફર્ધર બ્રાન્ચ. સર આ બ્રાન્ચો ક્યાં જાય? આ બ્રાન્ચો છેલ્લે, છેલ્લામાં છેલ્લે આ બ્રાન્ચ જ્યાં પૂરી થાય એ અંતિમ બ્રાન્ચને, સાંભળો, આ અંતિમ બ્રાન્ચને કહેવાય અંત્ય અથવા અંતિમ સૂક્ષ્મ શ્વાસ નલિકા. અને અંતિમ અથવા અંત્ય સૂક્ષ્મ શ્વાસ નલિકા નો છેડો બંધ છે, જો
छेड़ो शू बंद है देखा छेड़ो बंद है खुला नहीं आ बदा छेड़ा बंद है बधी ज्यां पूरी थाय श्वास नलिकाओ एना छेड़ा बंद है अने कायम आ लोको एक प्रवाही थी भरेला तो लखी राखू दोरी राखू प्रवाही थी भरेला जयरे उत्तेजित स्थिति होय ने इमरजेंसी होय काम करता होय बंदा त्यारे ज आ प्रवाही बहार कोषो में खाली थई जाय बाकी अंदर कायम प्रवाही भरेलो अने आ क्यां एंड थाय आ सर आनो अंत क्यां आव्यो आनो अंत आव्यो एक एक कोष में जईने एक एक स्नायु में जईने तो आ स्नायु अने कोषो में जईने पूरी थाय छे बहार थी श्वसन छिद्रो थी लईने शरू थयो तो श्वसन तंत्र तो छे कोषो सुधी जईने पूरू थाय एक एक कोष एक भी कोष आनो बाकी नहीं होय दोस्तों करोड़ों कोषो वंदा में होय ए करोड़ों कोषो दरेके दरेक करोड़ों करोड़ों कोषों में स्नायुओं में श्वसन तंत्र नो छेल्लो भाग अंत्य श्वसन नलिकाओ जईने पूरी थाय विचार करो केटली कॉम्प्लेक्स केटली एकदम क्लियर कट क्रिस्टल क्लियर रचना छे बस आटलू ड्रॉ करवानुं तमारे ख्याल आव्यो बस तो चलो आगे बढ़िए भड़ता भड़ना क्यों भाई बे एक साथ है एक श्वास नली अने बीजु श्वसन नलिका फरीथी कहू श्वसन नलिका चौपड़ी भाषा है अंग्रेजी नाम है ट्रेक्यूल्स केटली बुक लखे श्वसन श्वास वाहिका केटली बुक लखे सूक्ष्म श्वसन नलिका मैं बधु भेगू कही दीधु साचु सदंतर अंग्रेजी नाम ट्रेक्यूल चल जे डाबी बाजू बतायू ए सेम जमणी बाजू है जमणी बाजू थोड़क ड्रॉ कर देवानुं बराबर मैं ना कीधुं के इमेजिनेशन एटलुं पावरफुल कराई फावड़ छे हा पण कही चुक्यो के सर आ तमे आ जे दोर्युं छे काळुं काळुं आ जे अपूर्ण सियाकर निकळ्युं शुं छे ए मैं कीधुं के आ कोलेप्स ना थई जाय बगड़ी ना जाय एनुं बंधारण तूटी ना जाय एटले एनी अंदर अपूर्ण सियाकरनी कड़ियो आवेली होय आपणामां पण आवुं आवेलुं होय एने कहेवाय टेनिडिया अथवा इंटिमा आपणामां तमे भणेलुं ज्यारे कास्थी भणेलुं ज्यारे याद करो काचवत कास्थी याद आवशे बराबर चलो सरस सर समझ पड़ी गई हवे नंबर बे चार पॉइंट माथी एक पॉइंट पूरो श्वसन तंत्र त्रण भाग नु बन्यु होय श्वसन छिद्र श्वास नड़ी श्वसन नलिका हवे पॉइंट नंबर बे सर स्वच्छ श्वास केवी रीते वंदमा श्वसन नी क्रिया केवी रीते लखो पॉइंट नंबर बे सेवा में हाजर चल पहेलू समझने इमेजिनेशन करो तमारी तमारी रूम में के पृष्ठ भागे एक दोरडू लटकायेलू छे एने छेक लांबू करी करी करीने तमारा वक्ष भाग सुधी लंबायेलू छे એટલે તમારો પંખો છે ત્યાં એક દોરડું બાંધ્યું અને એને લાંબુ કરીને તમારું જે નીચેનો ફ્લોર છે આ જે નીચેનો ભાગ છે ત્યાં કોઈ જગ્યાએ બાંધી દીધું એટલે છે તમારી છત તમારા તળિયા સુધી એક દોરડા વડે બંધાયેલી છે બસ આ દોરડું એટલે સ્નાયુ પૃષ્ઠભાગેથી વક્ષભાગે સુધી પૃષ્ઠને વક્ષ સાથે જોડતો સ્નાયુ એટલે પૃષ્ઠવક્ષીય સ્નાયુ યાદ રહ્યું ઇમેજિન કરો ને હવે કમ્પ્લીટ ઇમેજિનેશન આવશે જો વિચારો આખી એક રૂમ રૂમમાં બહુ બધા દોરડા એટલે પૃષ્ઠવક્ષીય સ્નાયુ અને બધા પૃષ્ઠવક્ષીય સ્નાયુઓ એટલે પૃષ્ઠ અને વક્ષ ભાગે જોડાયેલા સ્નાયુઓ એટલે દોરડાઓ રિલેક્સ છે એટલે આમ આવા છે આમ રિલેક્સ મારી એક્શન જો મારી એક્શન જાવ છે આમ રિલેક્સ જો સ્નાયુઓ રિલેક્સ તો ઉરસ અને ઉદર ગુહા સ્નાયુઓ રિલેક્સ એટલે પૃષ્ઠ અને વક્ષ ભાગ એકબીજાથી દૂર દોરડામાં રિલેક્સ છે તો કૃષ્ણ વક્ષ ભાગ એટલે દૂર તો અંદરની ગેપ અંદરની ગુહા અંદરનું પોલાણ મોટું રહેશે એટલે ઉરસ અને ઉદર કેવા મોટા વિસ્તરણ પામેલા ઉરસ અને ઉદર જેટલું વિસ્તરણ પામેલા હોય તે જ સમયે શ્વસન છિદ્રો ખુલે શ્વસન છિદ્રો ખુલે અને જેવા શ્વસન છિદ્રો ખુલે અંદર ઓક્સિજન આવે ચલો ઓક્સિજન અંદર લાવીએ ઓક્સિજન અંદર આવ્યો શ્વસન કોટરમાં ગયો ગળાઈને આગળ વાલ વડે આગળ ગયો શ્વાસ નળીમાં ગયો શ્વસન કાંડમાં ગયો પછીની શ્વાસ નળીઓમાં ગયો શ્વાસ નલિકાઓમાં ગયો અને શ્વસન નલિકાઓના અંતિમ ભાગમાં ગયો ત્યાં પ્રવાહી છે તે પ્રવાહીમાં ઓગળે 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 મારી એક્શનમાં જવાબ હશે જે કરું ને કંઈક મહત્વ છે ઓગળે ઓગળવાનું 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 એટલે શ્વસન નલિકાઓમાં જઈને શું કરે છે ઓગળે છે દ્રાવ્ય થાય એટલે ઓગળે ડિઝોલ્વ ઓગળવા દો થોડી રાહ જુઓ ઓગળવા કંઈક કરું ને એનું મહત્વ હોય તો બસ હવે ઓગળી ગયો એ ઓગળેલો ઓક્સિજન શ્વસન નલિકાઓ પીડી પીડી શ્વસન નલિકાઓમાંથી સ્નાયુમાં જાય કોષમાં જાય સ્નાયુ અને કોષના કોષરસ સ્નાયુ રસમાં જાય સ્નાયુ રસમાં ગયો સ્નાયુમાં કોષરસમાં ગયો કોષમાં અને ઓક્સિજન ત્યાં જઈને કામ કરે જે કરવાનું હોય એટીપી બનાવવાનું શ્વસન કરવાનું બરોબર તે જ દરમિયાન
આ પૂરું થઈ ગયું શ્વસન, આને શું કહેવાય? શ્વસન. યાદ રહેશે શું કહેવાય? શ્વસન. ઓકે, હવે તે દરમિયાન અંદર જે CO2 તો કાર્બન ડાયોક્સાઇડ એ હવે ઉથલા મારી રહ્યો છે કે ઓક્સિજન આવી ગયો, ઓક્સિજન નામનો પેસેન્જર આવી ગયો, પણ હું CO2 નામનો પેસેન્જર, હવે મારે બહાર નીકળવું છે. ઓક્સિજન આવી ગયો, અમને બહાર લઈ જાઓ. કાર્બન ડાયોક્સાઇડ કહે છે, CO2 કહે છે, અમને બહાર લઈ જાઓ. કોષમાં અને સ્નાયુમાં, કોષ રસમાં સ્નાયુ રસમાં બેઠો બેઠો કાર્બન ડાયોક્સાઇડ CO2 કહે છે, અમને બહાર લઈ જાઓ. તો ઉચ્છવાસ કરીશું. હવે શું કરીશું? હવે પૃષ્ઠવક્ષીય સ્નાયુ એટલે દોરડાઓ ને સંકોચી નાખો. જો દોરડું સંકોચે છે, નાનું થઈ જાય, તો પૃષ્ઠ અને વક્ષ, છત અને તળિયું એકબીજા નજીક આવી જાય, તો ઉરસ અને ઉદર ગુહા નાની થઈ જાય. યસ, શું થશે? પૃષ્ઠવક્ષીય સ્નાયુઓ સંકોચાશે, ઉરસ ઉદર ગુહા નાની થશે, અને નાની થાય તો તે દરમિયાન પેલો કાર્બન ડાયોક્સાઇડ લાગ જોઈને કોષ રસ ને સ્નાયુ રસ માંથી સૂક્ષ્મ શ્વસન નલિકાઓમાં આવી જાય. એમાં તો પ્રવાહી છે, એટલે પ્રવાહીમાં ઓગળવા દો, ઓગળવા દો, ઓગળવા દો. જે કઈ કરું છે એનું મહત્વ છે, ઓગળવા દો, ઓગળવા દો, ઓગળવા દો. ઓગળી જેવો ઓગળી જાય, એ ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ હવે જશે શ્વાસનળીમાં, શ્વાસનળીઓ સંકોચાશે તો જશે શ્વસનકોટરમાં, શ્વસનકોટર સંકોચાશે તો જશે શ્વસન છિદ્રમાં, અને શ્વસન છિદ્ર એક જ વાર જોરથી પ્રેશરથી બંધ થશે તો શ્વસન છિદ્ર જેવું બંધ થશે એવો ધક્કો વાગશે કાર્બન ડાયોક્સાઇડ બોડીની બહાર. બરોબર? તો વાંચો, શ્વાસ નળીમાંથી એ બહાર નીકળશે ધીમે ધીમે, અને શ્વસન છિદ્રમાં જ્યારે પહોંચે, શ્વસન છિદ્ર એક જ વાર આમ સંકોચાશે એટલે બંધ થશે તો કાર્બન ડાયોક્સાઇડ બહાર. એટલે એટલું વસ્તુ ખબર પડી અમે MCQ જગ્યાએ લખવું, લખી રાખો ભલે નહીં લખ્યું, કે જયારે શ્વાસ થાય, ઓક્સિજન અંદર પ્રવેશે ત્યારે શ્વસન છિદ્ર ખુલે, અને જયારે ઉચ્છવાસ થાય, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, ત્યારે શ્વસન છિદ્ર બંધ થાય. શ્વાસમાં ઓક્સિજન અંદર પ્રવેશે, ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. શ્વાસમાં શ્વસન છિદ્ર ખુલે, ઉચ્છવાસમાં શ્વસન છિદ્ર બંધ થાય. યાદ રાખજો. બરોબર? હા, હજી એક MCQ છે, કઈ કોઈ જગ્યાએ લખ્યો નથી મેં, પણ લખી રાખજો. બહુ જ ઉચ્ચ કક્ષાનો પ્રશ્ન છે, ઇન્ટેલિજન્ટ વ્યક્તિ સાથે પૂછશે. ખાલી ખાલી ડ્રો કરીને બતાવું. ચાલ, આ વંદાનો ઉરસ, બરોબર, અને આ વંદાનો ઉદર. ખાલી ખાલી સમજ પડે. ઓકે, તો વંદાનો જે ઉરસ છે એના પહેલા બે, ઉરસમાં તો ચાર જ હોય ને, તો પહેલી જોડ ઉરસનું પહેલી જોડ શ્વસન છિદ્ર, અને ઉદરનું પહેલી જોડ શ્વસન છિદ્ર. ઉરસનું પહેલી જોડ શ્વસન છિદ્ર અને ઉદરનું પહેલી જોડ શ્વસન છિદ્ર હંમેશા ખુલ્લા જ રહે, ક્યારેય બંધ ના થાય. જયારે શ્વાસ હોય કે ઉચ્છવાસ હોય, ઓક્સિજન આવે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય, એ ક્યારેય બંધ નથી થતા, એક અપવાદ છે. બરોબર? એટલે બહુ ડિટેલમાં પ્રશ્ન પૂછશે તો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ આ ક્વેશ્ચન કરી શકે. ઝૂમ કરીને દેખાડ દઉં છું, એકવાર જોઈ લો એટલે કન્ફ્યુઝ ના થાઓ. જો આ પહેલું ઉરસનું જોડ અને બીજું ઉદરનું જોડ, એટલે પહેલી ઉરસ લાલ લાલ, પહેલા પહેલા ઉરસ, અને ભૂરું ભૂરું, પહેલા પહેલા ઉદર. ઉદર અને ઉરસની પહેલી પહેલી જોડ, શ્વસન છિદ્ર ક્યારેય બંધ નથી થતા, બાકી બધા શ્વસન છિદ્ર શ્વાસ આવે ત્યારે ખુલે અને ઉચ્છવાસ થાય ત્યારે બંધ થાય. બસ, આ કોઈ જગ્યાએ લખ્યું નતું મેં, હમણાં લખાઈ દીધું. બરોબર? ભૂલ ના થાય. આ ક્રિયાને શું કહેવાય? ઉચ્છવાસ. હમણાં જે ભણે એને શું કહેવાય? ઉચ્છવાસ. બરોબર? તો શ્વાસ ઓક્સિજન અંદર લેવું, ઉચ્છવાસ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકાળવું. પાંચમા ધોરણથી ખબર છે, સ્વચ્છ શ્વાસ પૂરો. બીજો પોઈન્ટ પૂરો. ત્રીજો પોઈન્ટ વગર ટાઈમ બગાડે. સર સરસ ખબર પડી ગઈ. ત્રીજો પોઈન્ટ કોને? સર ત્રીજો પોઈન્ટ કોને? દોસ્તો, આરામની સ્થિતિમાં વંદામાં જે રીતે અત્યારે ભણાવ્યું એ રીતે થાય. મેં કીધું ને આગળ કઈ કહેતો હતો કે ભાઈ ઓગળવા દો, ઓગળવા દો, ઓગળવા દો, એનું કઈક મહત્વ હતું. સામ પહેલા એક વાત કીધું, પ્રસરણની વ્યાખ્યા મેં તમને પહેલા કીધેલી છે, અને કીધું છે કે ધોરણ 11 ચેપ્ટર 11માં ભણાય, આખું ચેપ્ટર જાણો ઉપર. પ્રસરણ એટલે ડિફ્યુઝન. કોઈ દ્રવ્યો વધારેથી, સાંભળો, કોઈ દ્રવ્યો વધારેથી ઓછા તરફ જાય, કોઈ દ્રવ્ય વધારેથી ઓછા તરફ જાય તો એને કહેવાય પ્રસરણ. વધારથી ઓછા તરફ જવું એને પ્રસરણ કહેવાય, ડિફ્યુઝન. તો અહીંયા પર પણ ઓક્સિજન પોતે વધારે છે ત્યાંથી ઓછા તરફ જઈ રહ્યો છે, કાર્બન ડાયોક્સાઇડ પોતે વધારે છે ત્યાંથી ઓછા તરફ જઈ રહ્યો છે. કાર્બન ડાયોક્સાઇડ કોષમાં વધારે છે, નળીઓમાં ઓછો છે, તો કોષમાંથી નળીઓમાં વધારેથી ઓછા તરફ જઈ રહ્યો છે. એટલે ઓક્સિજન નળીઓમાં વધારે છે, કોષમાં ઓછો છે, તો નળીઓમાંથી કોષમાં કે સ્નાયુમાં જઈ રહ્યો છે વધારેથી ઓછા તરફ. એટલે O2 કે CO2 ની શું થઈ રહ્યું છે? પ્રસરણ. 100 વાત કે એક વાત, પ્રસરણ દ્વારા O2 CO2 નું વહન થાય એવું વાક્ય અહીં લખેલું છે. મેં સમજાય, પ્રસરણ એટલે નથિંગ, ડોન્ટ વરી.
વધારે થી ઓછા તણાવ, બરોબર? પણ જયારે શાંતિ હોય, આરામમાં હોય વંદુ, ત્યારે ઇમરજન્સી છે નહીં, શાંતિ છે ભાઈ, ઊંઘ્યા કરો, આરામમાં છો, રાત પડે, અંધારો થાય ત્યારે બહાર નીકળો, અત્યારે તો આપણે આરામ કરીએ છીએ, ઊંઘીએ છે, તો બધું શાંત હોય, તો બોડીમાં ઓક્સિજનની રિક્વાયરમેન્ટ કેવી હોય? ધીમી, ઓછી. એટલે ધીરે ધીરે બહારથી ઓક્સિજન આવે, પ્રવાહીમાં ઓગળે, અને પછી કોષ કે સ્નાયુમાં બને. કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહીમાં ઓગળે પછી બહાર નીકળે. પ્રવાહીમાં ઓગળવા વખતે બહુ બધો સમય જાય છે, એટલે હું તેમના પહેલા શરૂઆતમાં બી એક્શન કરું, આવી એક્ટિંગ કરું કે ઓગળવા દો, ઓગળવા દો, ઓગળવા દો. ઓગળવામાં બહુ સમય જાય છે. આવે ઓગળે પછી મળે, ઓગળે પછી બહાર નીકળે. ઓક્સિજન ઓગળે પછી અંદર આવે, મળે કોષને સ્નાયુને, અને કાર્બન ડાયોક્સાઇડ ઓગળે પછી બહાર નીકળે. બહુ વાર લાગે યાર ઓગળેમાં, પણ શાંતિ છે ને, આરામ છે, રેસ્ટિંગ પોઝિશન છે. શું ઉતાવળ છે? ઓક્સિજન એટલો બધો ફટાફટ જોઈતો પણ નથી. તો તે વખતે આરામની સ્થિતિમાં બધી અંત્ય શ્વાસ શ્વસન નલિકાઓ પ્રવાહીથી ભરેલી, એટલે ઓક્સિજનને આવવું પડે, ઓગળવું પડે, પછી કોષને મળે, કાર્બન ડાયોક્સાઇડ ઓગળવું પડે, પછી બહાર નીકળે. પણ જયારે ઇમરજન્સી હોય ત્યારે એવું નહીં ચાલે, ભાઈ ઓગળે, થવા દો, ઓગળવા દો, ઓગળવા દો, પછી મળે, તો નહીં ચાલે. ઇમરજન્સીમાં થાય શું? બધું પ્રવાહી, આ બધું પ્રવાહી બહાર કોષના કોષરસમાં, સ્નાયુના સ્નાયુરસમાં, એટલે બધી અંત્ય શ્વસન નલિકાઓના અંતિમ છેડા માંથી પ્રવાહી બધું બહાર નીકળ્યું છે, કોષોમાં, સ્નાયુમાં, એટલે ખાલી થઈ ગઈ. હવે તો શું, ઉત્તેજનાની સ્થિતિમાં ફટાફટ ઓક્સિજન જોઈએ, એટલે ફટાફટ ઓક્સિજન આવ્યો, પ્રવાહી તો છે નહીં, ઓગળવા નહીં, સીધું જ ઓક્સિજન કોષને સ્નાયુને મળી જાય, કાર્બન ડાયોક્સાઇડ સીધો જ અંદર જાય, ઓગળવાનું તો છે નહીં, સીધો જ બહાર નીકળી જાય, એટલે પ્રવાહી ખાલી થઈ જાય ઉત્તેજિત સ્થિતિમાં, અંતિમ છેડાઓમાં, પીડા પીડા છેડાઓ. એટલે ઓક્સિજન ફટાફટ આવે, કાર્બન ડાયોક્સાઇડ ફટાફટ જાય, પેલું ઓગળવા વાળી, ડિઝોલ્વ થવા વાળી બધી ઝંઝટ જતી. તો બસ બે વસ્તુ હતી જે મેં અહીંયા તમને કીધું, સ્ક્રીનશોટ લઈ લો, લખી કાઢો, આગળ વધીએ. ભાઈ ત્રણ મુદ્દા પત્યા, ચોથો મુદ્દો છેલ્લો, સર શું રુધિરમાં ભાગ ભજવે? ડેફિનેટલી ના ભજવે, ડેફિનેટલી આમાં રુધિર કોઈ રોલ ભજવતો નથી. કેમ? તમે જોયું યાર, આમાં તો એક્સપ્રેસ સિસ્ટમ છે. એક્સપ્રેસ એટલે સમજ ના પડી. હવે એકદમ મારો ઉદાહરણ શાંતિથી સામાજિક યાદ રાખો, એટલે કાયમ ગૂંચવાનું. આપણામાં કેવું હોય દોસ્તો, સાંભળો, આપણામાં કેવું હોય છે કે આપણી બોડી છે, બરોબર, સાંભળ્યા કરજો આખું કમ્પ્લીટ ડિટેલમાં. આપણી બોડી છે, તો આપણી બોડીમાં શું થાય કે પહેલા તો ઓક્સિજન આવે, શ્વાસ નળીમાં જાય, ફેફસામાં જાય, બરોબર, અને ફેફસામાંથી પછી રુધિર કામ કરે. કોણ કામ કરે? રુધિર. અને એ રુધિર ના રક્તકણ, રુધિરના રક્તકણ એટલે આરબીસી, અને આરબીસીમાં આવેલો હિમોગ્લોબિન. કોણ? હિમોગ્લોબિન. આરબીસી અને હિમોગ્લોબિન, રક્તકણ અને એમાં આવેલો હિમોગ્લોબિન. હિમોગ્લોબિન એક રંજક દ્રવ્ય છે, મેં કીધેલું લાલ રંગનું રંજક દ્રવ્ય છે, જેના લીધે રક્તકણ લાલ લાગે, અને લાલ લાલ રક્તકણોના લીધે રુધિર પણ લાલ લાગે. તો રુધિર લાલ રંગનું કેમ છે? તો કે રક્તકણ લાલ રંગનું છે. રક્તકણ લાલ રંગનો, આરબીસી લાલ રંગનો કેમ છે? તો કે અંદર એનું હિમોગ્લોબિન લાલ રંગનું છે. શ્વસન રંજક દ્રવ્ય, શ્વસન રંજક દ્રવ્ય એટલે શ્વસન કરનારું, શ્વસનમાં રોલ ભજવનારું, ઓટુ CO2 ને ચોંટાડીને લઈ જનારું, લાવનારું શ્વસન રંજક દ્રવ્ય છે. એટલે આપણા તો જ છે, આપણે ભણ્યા છે રુધિર. ત્યારે મેં કીધેલું કે ઓક્સિજન, જયારે ચેપ્ટર 17 ભણીશું ડિટેલમાં, ત્યારે તમને કહીશ પણ ખરું શ્વસનનું, મનુષ્યમાં શ્વસન તંત્ર, કે ઓક્સિજન આવ્યો, શ્વસન તંત્ર એટલે વોલ્વો, આપણું શ્વસન તંત્ર વોલ્વો, એક્સપ્રેસ હાઈવે, એક્સપ્રેસ હાઈવે ઉપર વોલ્વોમાં બેઠો બેઠો ઓક્સિજન આવ્યો, અને ફેફસા નામના સ્ટેશન પર આવીને ઉતરી ગયો. ફેફસા નામના સ્ટેશન પર આવીને ઉતર્યો, ત્યાં એ સ્ટેશન પરથી આરબીસી નામનો છગડો, આરબીસી નામનો છગડો, છગડો એટલે ખબર છે કોઈ રિક્ષા, તો આરબીસી નામના રિક્ષા કે છગડા ઉપર ઓક્સિજન નામનો પેસેન્જર બેસી ગયો હિમોગ્લોબિનમાં, હિમોગ્લોબિન નામની સીટ પર. અને આ ગયો 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 છગડો કે રિક્ષા, રક્તકણ નામનો છગડો કે રિક્ષા ગઈ કોઈ કોષ પાસે, છેલ્લું છે દોસ્તો, અને કોષ પાસે જઈને, કોષ પાસે જઈને ઓક્સિજન આલી દીધો, કોષ પાસેથી CO2 લઈ લીધો પેસેન્જર, CO2 નામના પેસેન્જરને ફરીથી છગડો રક્તકણ, અને રક્તકણ નામના છગડાની અંદર હિમોગ્લોબિનની સીટે બેસાડી દીધો, અને એ ફરીથી છગડો ચાલ્યો 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 રુધિર નામના રસ્તા ઉપર, ગામડાથી લઈને સ્ટેશનના કાચા પાકા રસ્તા ઉપર, અને પહોંચી ગયો ફેફસા નામના સ્ટેશન પર, અને ફેફસા નામના સ્ટેશન પરથી
વોલ્વોમાં બેસીને કાર્બન ડાયોક્સાઇડ શ્વસન તંત્ર એટલે વોલ્વો હાઈવે શ્વસન તંત્ર એટલે હાઈવે માં વોલ્વોમાં બેસીને કાર્બન ડાયોક્સાઇડ નીકળ્યો બોડીની બહાર. તો આ છે હાઈવે. આ શું છે? હાઈવે છે, શ્વસન તંત્ર એટલે હાઈવે. અને એમાં ચાલતી બસ એટલે વોલ્વો. વોલ્વોમાં બેસીને ઓક્સિજન આવ્યો, ફેફસામાં સ્ટેશન પર ઉતર્યો. પછી ખબર ને આપણે જયારે પણ કોઈ પણ જગ્યાએ જતા હોય તો કોઈ સ્ટેશન કોઈ સિટીમાં હોય અને સ્ટેશન ઉપર તમે ઉતરો, વોલ્વોમાં એક્સપ્રેસ હાઈવે પર બેસીને તમે એક્સપ્રેસ વોલ્વોમાં બેસીને તો આપણે આવીએ, પણ હવે સ્ટેશન પર ઉતરીને બરોડા સ્ટેશન પર ઉતરે, પણ આપણું ઘર કાં તો કોઈ 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 પર્ટિક્યુલર વિસ્તારમાં છે. વડોદરામાં વાત કરું તો માંજલપુર, કારેલીબાગ, વાઘોડિયા અલગ અલગ વિસ્તારમાં છે, કાં તો થોડું વડોદરાથી દૂર ગામડામાં છે. તો એક સ્ટેશન પર ઉતર્યા પછી નજીક તો તમારું ઘર છે નહીં, તો તમારે કોઈ રિક્ષા બેસવું પડશે. સિટીઓની ગામડાની કે સિટી થી ગામડા સુધીની નાની પાકી કાચા પાકા રસ્તા ગલીઓ ઉપરથી તમારે જવું પડશે. તો રિક્ષામાં બેસવું પડશે, છગડામાં બેસવું પડશે. તો છગડો એટલે રક્તકણ અને એની અંદર સીટ એટલે હિમોગ્લોબિન. આપણે માવું છે કે હાઈવે પર બેસીને ઓક્સિજન આવ્યો તો ખરો, હાઈવે પર વોલ્વોમાં બેસીને આવ્યો તો ખરો, પણ ફેફસામાં સ્ટેશન પર ઉતરી જવું પડે. પછી એને રુધિર નામના કાચા પાકા રસ્તા ઉપર રક્તકણ નામના છગડા કે રિક્ષામાં બેસીને ઘેર પહોંચવું પડે. કોષ કોષ કોષ, દરેક કોષ એટલે ઘેર ઘેર. આનામાં એવું નથી, આનામાં જોયું તમે, આનામાં રુધિરનો કોઈ રોલ જ નથી. આનામાં રુધિર અને એની અંદર હિમોગ્લોબિન હોય જ નહીં. રુધિર હોય પણ એમાં હિમોગ્લોબિન ના હોય. મેં તમને રુધિરાભિસરણ તંત્ર ભણાવ્યું ત્યારે તમને કીધેલું કે વંદાના રુધિરાભિસરણ તંત્રમાં એનું રુધિર કલરલેસ છે, એટલે રંગ જ નથી હોતો. કેમ રંગ નહીં હોતો? કેમ કે લાલ રંગનું હિમોગ્લોબિન નથી હોતું. કેમ હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય નથી હોતું? કારણ કે એને O2 CO2 નું વહન કરવાનું કઈ ઝંઝટ જ નથી. કેમ? તો કે આના અંદર ધ્યાનથી દેખો, સૌથી બહાર શ્વસન છિદ્ર, સૌથી બહાર શું? શ્વસન છિદ્ર. તો દેખાય છે શ્વસન છિદ્ર. શ્વસન છિદ્ર મારફતે ઓક્સિજન આવ્યો. શ્વસન કોટર, શ્વાસ નળી, લંબ કાંડ, શ્વાસ નળી, શ્વાસ શ્વસન નલિકા અને છેક કોષ સુધી નેશનલ હાઈવે મૂકવા ગયું. એટલે દોસ્તો, છેક બહાર થી લઈને ઘેર, છેક થી છેક પૂરી જર્ની હાઈવે પર જ છે. દરેકે દરેક ઘેર ઘેર શ્વસન તંત્ર પહોંચે છે. દરેકે દરેક કોષ કોષ, સ્નાયુ સ્નાયુ સુધી શ્વસન તંત્ર પહોંચે છે. વોલ્વો છેક ચાલે, વોલ્વો છેક સ્ટેશન પર નથી રહેતી, વોલ્વો છેક ઘેર લગી મૂકવા જાય છે. આપણા શું હતું? વોલ્વો ખાલી ફેફસા સુધી જતી, પછી નાના મોટા છગડા ને રિક્ષામાં બેસવું પડતું, પછી ઘેર કોષમાં પહોંચાતું હતું. પણ આમાં તો ઘેર ઘેર કોષે કોષ સુધી વોલ્વો હાઈવે થ્રુ મૂકવા જાય છે. એટલે ભાઈ, આમાં શ્વસન નલિકાઓ એટલે હાઈવે, એની અંદર રહેલી વોલ્વો છેક ઘેર ઘેર કોષે કોષ સ્નાયુ સ્નાયુ સુધી જો O2 CO2 ને મૂકવા લેવા આવતી હોય તો એ રિક્ષા છગડા નું કોઈ કામ જ નથી. એટલે અહીંયા રુધિર નામની નાની મોટી ગલીઓ હોય, નાના મોટા કાચા પાકા રસ્તા હોય, પણ એમાં છગડા કે રિક્ષાઓ સિસ્ટમ જ નથી. છગડા સિસ્ટમ રિક્ષા સિસ્ટમ છે જ. છગડા રિક્ષા એટલે રક્તકણ નથી હોતો, એની અંદરનું સીટો, છગડાની અંદર કે રિક્ષાની અંદરની સીટ, બેસવા માટેની સીટ એટલે હિમોગ્લોબિન નથી હોતું. ના હું સમજ પડે, સામાજિક ઉદાહરણ સાથે કનેક્ટ કરો, બધું ખબર પડે બરોબર. તેમ છતાંય કન્ફ્યુઝ ના થાય એટલે હજી એક વાત કહીશ. પહેલા જોઈ લો, વંદાનું રુધિર જે કલરલેસ છે, રંગ વગરનું છે, જેમાં કોઈ શ્વસન રંજક દ્રવ્ય હોતું નથી, કારણ કે આને કોઈ શ્વસનમાં રોલ ભજવવા નથી. તેમ છતાંય અબ સુનો મેરી બાત, કન્ફ્યુઝ મત હોના, લાસ્ટ એન્ડ ફાઇનલ બાત, છેલ્લું સ્ટેટમેન્ટ બહાર પાડું પછી ટોપિક પૂરો. વંદાના શ્વસન તંત્રમાં સાંભળજો દોસ્તો, ઓક્સિજન ને આવવાની કોઈ જગ્યા નથી. ઓક્સિજન ને આવવાનો ખાલી એક જ રસ્તો છે, શ્વસન તંત્રનું શ્વસન છિદ્ર. એટલે ઓક્સિજન તો શ્વસન છિદ્ર મારફતે જ અંદર આવી શકે બરોબર. પણ કાર્બન ડાયોક્સાઇડ બે રીતે બહાર જઈ શકે. મોટા ભાગે તો જે રીતે હમણાં મેં ભણાવી રીતે શ્વસન છિદ્ર મારફતે જ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, પણ થોડો ઘણો થોડી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ કોષમાંથી નીકળી જાય રુધિરમાં. તમને ખબર છે વંદાનું રુધિર તો ખુલ્લેઆમ હોય, લાસ્ટ એક્ટમાં ભણ્યા છે, ખુલ્લેઆમ જ્યાં દેખો ત્યાં રુધિર જ હોય. તો વંદાના રુધિર એટલે વંદાના રુધિરને કહે છે હિમોલિમ્ફ. તો વંદાના રુધિરમાં એટલે હિમોલિમ્ફમાં થોડો ઘણો કાર્બન ડાયોક્સાઇડ પહોંચી જાય, અને એ કાર્બન ડાયોક્સાઇડ પછી વંદાની સ્કિનમાંથી, ક્યુટિકલમાંથી, કાર્ટિની પ્લેટોમાંથી બહાર નીકળે છે. તો સાંભળો, આ વંદાની બોડી છે. તો જે આ વંદાની બોડી છે ને, ફરીથી એક વાર દોરીને બતાવું, ધ્યાનથી સાંભળી લો દોસ્તો, એક વાર ખાલી અટેન્ટિવ થઈ. મેં કીધું અને એમાં કોઈ કન્ફ્યુઝન ના થાય ને એટલે હું તમને કહું કે વંદાન અહીંયા શ્વસન છિદ્ર બરાબર, અહીંયા બધા શ્વસન છિદ્ર. તો વંદામાં
ऑक्सीजन तो आवे श्वसन छिद्र मार्फते ज अंदर, बीजो कोई रस्तो नथी। पण कार्बन डायोक्साइड, सांभळो, कार्बन डायोक्साइड जे कोष छे वंदन, दरेके दरेक कोष छे, ए कोषमांथी कार्बन डायोक्साइड मेजोरिटी तो बाहर निकले श्वसन छिद्र द्वारा ज, पण थोड़ो घणो कार्बन डायोक्साइड आई जाय रुधिरमां, रुधिर तो खुल्लेआम रखडतुं होय, वंदन रुधिर हिमोलिम्फ, हिमोलिम्फमां आई जाय, અને એ થોડું ઘણું કાર્બન ડાયોક્સાઇડ જે રુધિરમાં ફરી રહ્યો છે એ કાર્બન ડાયોક્સાઇડ નીકળી જાય ક્યુટિકલ મારફતે, ત્વચા મારફતે। તો સર ત્વચા મારફતે ઓક્સિજન કેમ નથી આવતો? દોસ્તો ઓક્સિજન માટે, ઓક્સિજન માટે ત્વચા ક્યુટિકલ અપ્રવેશશીલ છે, પણ કાર્બન ડાયોક્સાઇડ માટે ક્યુટિકલ ત્વચા પ્રવેશશીલ છે। એટલે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી શકે પણ ઓક્સિજન અંદર આવી શકે નહીં। તો આજથી કમ્પ્લીટ મારું છેલ્લું સ્ટેટમેન્ટ, વચન લઈ લો, સમ લઈ લો, કસમ ખાઈ લો કે ઓક્સિજન માત્ર ને માત્ર શ્વસન છિદ્રો મારફતે જ અંદર પ્રવેશ, પણ કાર્બન ડાયોક્સાઇડ બે રીતે બહાર નીકળી શકે, એક તો શ્વસન છિદ્રો મારફતે અને બીજું ત્વચા મારફતે, ક્યુટિકલ મારફતે। કારણ કે ક્યુટિકલ ઓક્સિજન માટે અપ્રવેશશીલ છે, કાર્બન ડાયોક્સાઇડ માટે પ્રવેશશીલ, ઓક્સિજન ના આવી શકે, કાર્બન ડાયોક્સાઇડ નથી જઈ શકે। પણ કન્ફ્યુઝન ના થાય, એનો અર્થ એ નહીં કે રુધિરે શ્વસનમાં ભાગ ભજવે, કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં ના આવતો ને તો કોઈ ફરક ના પડે। કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં એનો ભૂલથી આવી ગયો થોડો ઘણો, બાકી રુધિરમાં ના આવતો તો ફરક ના પડતો। કે મેઇન શ્વાસોશ્વાસ તો ક્યાંથી થઈ રહ્યો છે? શ્વસન છિદ્ર અને શ્વસન તંત્ર મારફતે, નળીઓ મારફતે, એટલે એ જ મેઇન રોલ છે। પેલો તો ભૂલથી બહાર જાય છે થોડો ઘણો રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ, અને એ જ ભૂલથી ગયેલો છે એને પાછો લાવવો નથી, સીધો ત્વચા મારફતે નીકળે છે, નિકાળ તો શું જંજ ચાલો। બસ તમે કીધું ચાર પોઈન્ટ ભણાવીશ, ફરી એકવાર કહી દઉં, તમે લખી નાખે છે વ્યવસ્થિત, કયા ચાર પોઈન્ટ મિત્રો? પોઈન્ટ નંબર એક, શ્વસન તંત્ર ત્રણ ભાગનું બને, શ્વસન છિદ્ર, શ્વાસ નળી, શ્વસન તલિકાઓ, કમ્પ્લીટ આવડી ગયું, આખું દૂર દીધું। નંબર બે, વંદો જ્યારે શ્વસન કરે ત્યારે ઉચ્છવાસ અને શ્વાસોશ્વાસ કોને કહેવાય, અને નંબર ત્રણ, વંદો રેસ્ટિંગ આરામમાં કેવી રીતે શ્વસન કરે અને ઉત્તેજના એક્ટિવ સ્થિતિમાં, ઇમરજન્સ સ્થિતિમાં કેવી રીતે શ્વસન કરે, નંબર ચાર, વંદામાં શું રુધિર કોઈ રોલ ભજવે, નથી ભજવતું તો કેમ નથી ભજવતું, દેટ ઇઝ મેટર। ક્યુટિકલ વડે બહાર નીકળી, ક્યુટિકલ સીઓટુન બહાર જવા દે પણ ઓટુ અંદર આવવા દેતો નથી, એટલે સીઓટુ બે રીતે બહાર નીકળે શ્વસન છિદ્ર અને ક્યુટિકલ મારફતે, ઓટુ એક જ રીતે પ્રવેશે શ્વસન છિદ્ર મારફતે। શ્વસન તંત્ર સાખી શ્વાસ નળીઓનું જાડું ધરાવે છે, કે જે શ્વાસ નળીની 10 જોડ, મેં કીધું ને શ્વસન તંત્ર શું છે તો કે સાખીત છે, બહુ બધી શ્વાસ નળીઓ ધરાવે જે સાખીત હોય અને એનાથી આખું જાડું બને, જેથી શ્વસન તંત્ર કહેવાય। દરેક શ્વસન નળીઓ 10 જોડ નાના નાના શ્વસન છિદ્રો એટલે 20 શ્વસન છિદ્રો સાથે બોડીની બહાર ખુલે, શ્વસન છિદ્રો કહેવાય, સ્પિરેકલ્સ। શરીરની પાર્શ્વ બાજુ આવેલા છે, મેં કીધું ડાબી જમણી બાજુ આવેલા છે, ઓકે, અને શ્વસન નલિકાઓની શાખાઓને કહેવાય સૂક્ષ્મ શ્વસન નલિકા, બરોબર ને? હવામાંથી ઓક્સિજન ભેગો કરે, અંદર લાવે, અંદરથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકાળે, અને બધી ક્રિયામાં શ્વસન છિદ્રો ખોલવા બંધ થવાની ક્રિયા હોય, અને શ્વસન છિદ્રો ખુલે ઉચ્છવાસમાં અને બંધ થાય ઉચ્છવાસમાં, શ્વસન છિદ્રો ખોલવા બંધ થવાની ક્રિયા વાલ વડે નિયંત્રિત છે, મેં કીધું વાલ હોય આ જોયેલો વાલ। સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓમાં પ્રસરણ થાય અને પ્રસરણ વડે વાયુની આપલે થાય, મેં કીધું ને ભાઈ વધારે થી ઓછું એટલે પ્રસરણ। સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓમાં શું થયું? ઓટુ ઓગળ્યો એટલે વધારે છે કોષમાં ગયો, કોષમાં સીઓટુ વધારે છે એ ઓગળ્યો વધારે થી ઓછા તરફ શ્વાસ નલિકાઓ, એટલે ટૂંકમાં સો બાદ કી ગુજમાન કઈ જરૂર નહીં, વધારે થી ઓછા તરફ જવું એટલે પ્રસરણ, અને અહીંયા પ્રસરણ દ્વારા જ વાયુનું વિનિમય થાય, બરોબર છે? તો પતી ચોપડી કશું જ નતું, મેં તમે કીધું ચાર પાંચ લાઈનો બધું પૂરું થાય છે દોસ્તો, ઓકે, મળીએ છે હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા તંત્ર સાથે, ચેતાતંત્ર સાથે, કમ્પ્લીટ ખબર જ છે કે આના પછી આપણે ચેતાતંત્ર જ ભણીશું, બરોબર? ચેતાતંત્ર ભણીએ ત્યાર સુધી કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહેતા રહો, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ, ચાલો, ઓકે, જય શ્રી કૃષ્ણ।